ભક્તોને મારા જય દશામાં દશામાનું વ્રત આ વ્રત અષાઢ વધ અમાસના દિવસે લેવાય છે વ્રત કરનારે સવારે નાઈ ધોઈ વાર્તા સાંભળવી અને દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા અને જો ન થઈ શકે તો એક ટાનું કરવું માટીની સાંઢની બનાવી તેનું પૂજન કરવું દસમે દિવસે આ સાંઢની જળમાં પધરાવી દેવી પાંચ વર્ષ પૂરા થઈ આ વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં ચાંદીની સાઢની ચડાવી સુપાત્ર બ્રાહ્મણને દાન આપી તો ભક્તો હવે આપણે વાર્તા જોઈએ તો અષાઢ મહિનો એટલે વ્રત અને તહેવારની શરૂઆત તેમાં પણ દિવાસાનો દિવસ જાણે મહાપર્વ સમાન ઉત્સવનો દિવસ દશામાનો વ્રત આરંભ કરવાનો દિવસ ગામની સ્ત્રીઓ ભેગી મળી ભાગોડે આવેલી નદીને કાંઠે દશામાનું વ્રત કરવા માટે નહાવા ગઈ નદીને કાંઠે રાજાએ ભવ્ય રાજમહેલ બંધાવ્યો હતો જરૂખામાં બેઠેલી રાણીએ ગામની સ્ત્રીઓને જોઈ રાણીએ પોતાની દાસીને બોલાવી અને કહ્યું જા પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે તે જાણી લઉં દાસી તો તરત જ નદી કિનારે ગઈ અને બોલી બહેનો તમે બધા ભેગા મળીને શું કરી રહ્યા છો ત્યારે એક સ્ત્રી બોલી બહેન અમે મા વ્રત કરીએ છીએ દાસી બોલી આ વ્રત કેવી રીતે થાય તે મને જણાવો પેલી સ્ત્રી બોલી આજના દિવસના દિવસે દસ સૂતરના તાતના લઈ દસ ગાંઠો વાળવી અને ગાંઠોને કંકુના ચાંદલા કરવા દાસી બોલી આ વ્રત કરવાથી શો લાભ થાય પેલી સ્ત્રી બોલી કે આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે વાંજ્યાને વાંજ્યા મેનુ ટળે દશામાની કૃપાથી સર્વ શુભ થાય દાસી તો બધું જાણી લઈ રાણીને પાસે આવી અને દશામાના વ્રતની વાત કરી રાણી તો આ સાંભળી પ્રભાવિત થઈ ગયા તેમને મનોમન નક્કી કરી લીધું કે પોતે પણ દશામાનું વ્રત કરશે રાત્રે સૂતી વખતે રાણીએ આ વ્રત રાજાને કરી રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી દીધું કે તારે વડી સૈનિક ખોટ છે ધન છે દોલત છે સુખસાહેબી છે રાજપાટ સંપત્તિ બધું જ છે તો પછી વ્રત શા માટે તારે કરવું જોઈએ રાજાની અહંકાર ભરી વાણી સાંભળીમાં દશામાં કોપાયમાન થયા તે આખા રાજ્યમાં ફરી વળ્યા વહેલી સવારે આખા નગરમાં અંધાધૂધી ફેલાઈ ગઈ ભંડાર અને કોઠાર પણ ખાલી થઈ ગયો રાજ્યની પ્રજા ચિત્રે હાલ થઈ ગઈ રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે એક વાડીમાં ગયા તેઓ થાક્યા પાક્યા ત્યાં આરામ કરવા બેઠા કે આખી જ વાડીના ફૂલો સુકાઈ ગયા રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા સાથે બંને કુંવારો પણ હતા ચારેય જણા ચાલતા રાણીની બહેનપણીને ઘેર આવ્યા બંને રાજકુંવરોને ખૂબ ભૂખ લાગી હતી એટલે રાણીએ બહેનપની પાસે ખાવાનું માગ્યું એટલે છણકો કરતાં એની બહેનપની બોલી જા જા રાંડ અભાગન મારા રાજ્યમાં આવું ભટકું રોટલો માગતા તને લાજ ના આવી આવા બહેન સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં એક વાવ આવી બંને કુંવરો ખૂબ તરસ લાગી હતી એટલે તેઓ પાણી પીવા માટે વાવમાં ઉતર્યા કે દશામાએ તરત જ તેમને વાવમાં ખેંચી લીધા આ જોઈ રાજા રાણી કલ્પાંત કરવા લાગ્યા

અને પોતે ગામને પાદરે મુકામ કર્યો છે એવું જણાવ્યું બહેનને સંદેશો મળતા તેમને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ મોટું દુઃખ આવી પડ્યું છે નહીતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં આમ વિચારી બહેને સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સોનાનું સાંકડું મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું રાજાને માટલું મળ્યું માટલી ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઠીકરા બની ગયા હતા અને સાંકડાનો સાપ થઈ ગયો હતો આ જોઈ રાજા વિચારમાં પડી ગયો તેને થયું કે પોતાને સગી બેન આવી રીતે પોતાના ભાઈને મારી નાખવા તો કંઈ ઈચ્છતી ન હોય જરૂર આ દશામાનો કોપ જ છે આમ વિચારી રાજા તે માટલીને ભોયમાં દાટી દીધી અને રાણીને લઈ આગળ ચાલવા લાગ્યા આગળ જતાં એક મોટી નદી આવી નદી કાંઠે ચીબડાના વાડા હતા રાણીએ ખેડૂતને કહ્યું ભાઈ અમને ખૂબ જ ભૂખ લાગી છે એક ચીબડું ખાવા આપો ને તો ખેડૂતે તેમને એક ચીબડું તોડીને આપ્યું રાજા રાણીને નિયમ હતો કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં રાજા રાણીએ નિયમ પ્રમાણે એ ચીબડું રહેવા દીધું તેથી રાણીએ ચીબડું સાલનામાં સંતાડી દઈ સૂઈ ગયા એવામાં સૈનિકો આવ્યા પાસેના ગામમાં રાજાનો એક કુંવર ઈસાઈને મોસાડે નાસી ગયો હતો તેથી તે સૈનિકો તેને સોધતા સોધતા ત્યાં આવી ચડ્યા તેમણે રાણીના સાલનામાં કંઈક સંતાડેલું જોયું અને બોલ્યા બહેન આ તમારા સાલ્લામાં શું છે ત્યારે રાણીએ કહ્યું ભાઈ આ તો ચીબડું છે સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું રાણીએ તો સાલામાંથી ચીબડું બહાર કાઢ્યું પણ દશામાના કોપના કારણે ચીબડું કુંવરનું માથું થઈ ગયું આથી સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા તમે જ રાજાના કુંવરને મારી નાખ્યો છે આમ બોલી તેમણે દરોડાથી બાંધીને પોતાના રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ ગુસ્સે થઈ વગર વિચારે તેમને ખેદખાનામાં પૂરી દીધા આમ રાજા રાણી જેલમાં દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા સમય જતા વાર નથી લાગતી એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે તેથી જ અમારી આવી દશા થઈ છે એટલે રાણીને કારાવાસમાં દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું એટલે રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું તેને દસ દિવસ સુધી નક્કરડા ઉપવાસ કર્યા અને દસમે દિવસે માટીની સણની બનાવી પૂજા કરી અને માની સ્તુતિ કરી રાણીની ભક્તિ જોઈ દશામાએ તેના પર પ્રસન્ન થયા આથી તેઓ નગરના રાજાના સ્વપ્નમાં આવી બોલ્યા હે રાજન તે તો આ રાજા રાણીને વગર વાંકે કારાવાસમાં પૂર્યા છે તો તેમને છોડી દે તારો કુંવર તો તેના મોસાળમાં લીલા લહેર કરે છે કુંવર સવારે તારા ઘરે પાછો આવી જશે સવાર થતાં રાજાએ ઉઠીને જોયું તો કુંવર ઘેર આવી ગયો હતો આથી રાજાએ જાતે જ લઈ પેલા રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમની માફી માગી પછી સારા વસ્ત્ર પહેરાવી તેમને માનપાન સાથે વિદાય કર્યા હવે રાજા રાણીને લાગ્યું કે આપની વળતી દશા લાગે છે ચાલો આપણે ઘરે જઈએ તેઓ ચાલતા ચાલતા બહેનને ગામને પાદરે આવ્યા રાજાએ ત્યાં જઈ પેલી માટલી ખોદીને કાઢી તો ઉગાડીને જોયું અને તેમાં સરસ મજાની સુખડી અને સોનાનો સાંકડું હતું દશામાં રાજાના બંને કુંવરોને લઈને ઊભા હતા રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું હવે તમારી દશા વળતી થઈ છે તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજા સંભાળી લો રાજા રાણી દશામાના ચરણોમાં ડળી પડ્યા અને માફી માગી રાજા રાણીએ અને કુંવર ત્યાંથી ચાલી નીકળ્યા જે બહેનપણીએ પહેલાં ઝાકારો દીધો હતો તેને રાણીને ઓળખી ભેટી પડી અને બોલી બહેન બહુ દિવસે આવ્યા આજે તો તમને જમવા વગર નહીં જવા દો રાણીએ કહ્યું મારી દશા કઠન હતી ત્યારે તમે કટકો રોટલોય ન આપ્યો તેથી હવે અમે અહીં રહીશું નહીં આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાંથી ચાલતા તેઓ ગામને પારે આવેલી વાડીમાં ગયા જે વાડી સુકાઈ ગઈ હતી તે રાજા રાણીના પગ પડતા જ લીલી છમ થઈ ગઈ ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ ફેટીને પાછા આવી ગયા છે ગામના લોકો વાંચતે ગાજતે સામયું કરી તેમને તેડી લાવ્યા તેમના રાજ્યમાં પહેલાં જેવું સુખ થઈ ગયું રાજા રાણીએ પાંચ વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું અને વ્રત પૂરું કરી તેનું ઉજવણો કર્યું જય દશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌ વ્રત કરનાર વાર્તા સાંભળનાર અને વાંચનારને ફળજો જય મા દશામાં